ને કહેવા વાત ને કેમ રહી બેઠા તો કે આવી જગ્યામાં હું ના બેસું અને ત્યારે એ નાચવા વાળને ગલત લાગ્યું ખોટું લાગ્યું અને એણે પોતાનું જે ગીત ઉપાડ્યું જે ભજન ઉપાડ્યું નાચતા નાચતા એ હતું કે મારા અવગુણ ચિત્ત ના કરો प्रभुजी मेरे अवगुण चिंतना करो समदर्शी है नाम तिहारो चाहे तो मुझे पार करो एक लुहा पूजा में रहते हैं और एक कसाई घर धरो पारस गुण अवगुण ना कहे कंचन करत करो प्रभुजी मेरे अवगुण चिंतना करो जरे आप शब्द સ્વામી વિવેકાનંદ જે સાંભળ્યા અને જે નીકળી ગયા હતા એ પાછા આવ્યા ઘણી વખત એવા વ્યક્તિના મુખેથી પણ એવા શબ્દ નીકળી જાય છે કે સંતને પણ કગાડે છે સંત પણ કંઈક ભૂલતા હોય તો એ સંત પણ એ શબ્દને સાંભળીને પોતાની પાછી સ્થિતિમાં આવી જાય છે એટલે આજે એ નાચવા વાળા શબ્દ સાંભળીને વિવેકાનંદ પાછા બેસી ગયા છે એમ આજે આ બાજુ આ ગણિકાના શબ્દ સાંભળી અને સંતો ત્યાં રોકાઈ ગયા છે ગણિકાએ કહ્યું કે તમે જલ્દી જલ્દી અજામી લાવેલા પહેલા ભોજન આરતીને જતા રહો પણ સંત તો ઉપકારી હોય પરમ હિતકારી જગત મેં સંત પરમ હિતકારી ભોજન આરોગ્યું અને હજુ બેઠા એટલી વારમાં અજાણી લાયો અને જેવા જ સંતની તરફ એની નજર પડી અને એકદમ ક્રોધે ભરાયો આ લોકો મારે ત્યાં કેમ આવ્યા છે અને કોને આમંત્રણ આપ્યું છે અમને કેમ બેસાડી રાખ્યું છે ત્યારે ઘણી ગાય છે એની પત્ની હતી એને કહ્યું શાંત થઈ જાઓ પરમાત્માના ભક્ત છે થાક્યા પાક્યા આવ્યા છે અમને ભોજન લીધું છે નીકળી જશે ત્યારે જે મોટા સંત હતા એમને અજામી અને ગણિકાને આવીને કહ્યું કે ભાઈ જે હવે અમારે નીકળવું છે અમને દક્ષિણા આપો ત્યારે અજામી પાછો પૂછે થયો એ તો મારે ત્યાં માનવું નતો અને તમે ભોજન લીધું છે અને ભોજન લીધા પછી હવે દક્ષિણા પણ માંગો તો જાઓ દક્ષિણા નથી ત્યારે સંતોએ કહ્યું અમે તારે ત્યાં ભોજન લીધું છે હવે ત્યારે દક્ષિણા તો આપવી જ પડશે ત્યારે તો દક્ષિણા આપશે ત્યારે અમે નીકળશું ત્યારે પેલા અજામી કહ્યું મારી પાસે દક્ષિણા આપવા માટે કશું નથી ત્યારે સંતોએ કહ્યું તારી પાસે કશું નથી તો કોઈ વાત નહીં તારી જે પત્ની છે એ ગર્ભવતી છે અને આ વખતે જે સંતાન આવે એનું નામ અમે જે આપીએ એ રાખી દે ત્યારે અજામી કહે છે પત્ની મારી સંતાન મારું મારે જે નામ રાખવું છે રાખી તમે કોણ ત્યારે સંતોએ કહ્યું અમે કોણ અમે તો પરમાત્માના ભક્ત છીએ અમે તો એ પરમાત્માના સંત છીએ અમે બીજા કોઈ નહીં ત્યારે સંતોએ જીદ કરી કે તમે જો એ કરશો તો અમે જઈએ નહીં ત્યારે અમે દક્ષિણા લીધા વગર તો ના જઈએ ત્યારે અજામે કંટાળ્યો અને કહ્યું કે રાખીશું ત્યારે સંતોએ કહ્યું અમારા કહેવાથી તમારા આવનારા પુત્રનું નામ નારાયણ રાખો જો તમે આમ કરશો તો પરમાત્માએ તમારા ઉપર કૃપા કરશે એવા અમારા આશીર્વાદ છે ત્યારે અજામીને કહ્યું કે સારું રાખી દેશું તો સંતોએ કહ્યું શું રાખી દેશો એમને કહ્યું નારાયણ આજે કેટલાય વર્ષો પછી જે નારાયણનું નામ ભૂલ્યો હતો અને અજામીને પાછું એ નારાયણનું નામ ઉચ્ચારણ કર્યું એટલે પોતાના ભીતર થોડી શાંતિ અનુભવ થયો તો સંતોએ ચાર પાંચ વખત નારાયણ નારાયણ એના મુખેથી નામ લેવડાયું અને બન્યું એવું કે જ્યારે એમને ત્યાં પુત્ર આવ્યો અને એનું નામ નારાયણ રાખવામાં આવ્યું અને એ સંતોના આશીર્વાદથી એ નારાયણના પરતે એ અજામીનેથી લાગણી થઈ કે થોડી થોડી વાત હોય તો આખો દિવસ નારાયણ તું શું કરે છે નારાયણ તું ક્યાં છે નારાયણ તું ક્યાં ગયો અને એ નારાયણ વગર અજામી રહી પણ ના શકે સમય જતા બન્યું એવું કે અજામી બીમાર પડ્યો બીમાર પડવાથી સમય નજીક આવ્યો
અને જીવન સમય નથી કાયો એટલે યજામિલે જે પાપ કર્યાતા એના કારણે યમના દૂત એને લેવા આવ્યા અને જ્યારે યમના દૂત લેવા આવ્યા તો ડરના માર્યા કે અગામિલે એના પુત્રને બોલાયો નારાયણ નારાયણ તું ક્યાં છે નારાયણ અને જીવન નારાયણના શબ્દ નામ સાંભળ્યા ત્યારે પરમાત્માના દૂત પણ ત્યાંથી નીકળતા હતા તો પરમાત્માના દૂત પણ ત્યાં આવી ગયા હવે અગામી છેલ્લી સ્થિતિએ પડ્યો છે આ બાજુ યમના દૂત છે અને આ બાજુ નારાયણના દૂત છે યમના દૂત કહે છે કે આ અગામીએ પાપ કર્યું છે એટલે અમે લઈ જશું અને નારાયણના દૂત કહે છે કે અગામીએ અમારા ભગવાનનું નામ લીધું છે અમે લઈ જશું હવે બંને ઝઘડી રહ્યા છે અને આ અગામી બધું સાંભળી રહ્યો છે ત્યારે અગામીને પોતાની ગતિનો અહેસાસ થાય છે અરે મેં તો મારા પુત્રનું નામ લીધું હતું પણ એ દયાળુ એ કૃપાળુ કેટલો કૃપાનિધિ છે અને મારા ઉપર કેટલી કૃપા કરી છે કે એ મને લેવા માટેના દૂત મોકલ્યા છે મેં તો આ મારા શરીર રૂપી ચાદરને મેલી કરી દીધી અને પરમાત્માને સૂતો સૂતો પ્રાર્થના કરે છે કે આ મેલી ચાદર ઓઢને કેશી આવો તમારે દ્વાર હે પાવન પરમેશ્વર મેલી ચાદર ઓઢ કે કૈસે મેલી ચાદર ઓઢ કે કૈસે દ્વાર તુમ્હારે આયું હે પાવન પરમેશ્વર Thank you.
Thank you.